આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં આર્મીના જવાન દ્વારા જમીન નૌકા વિહાર અભિયાન આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન આર્મીના ફરજ બજાવતા જવાનો કચ્છ સરહદ અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થાય તે માટે આર્મી દ્વારા સાહસિક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન આર્મી દ્વારા લેન્ડ ચેટિંગની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 18 જવાનોએ કેપ્ટન વિરેશ એસજી અને કેપ્ટન રાયજાદા શૌર્ય બાલીના નેતૃત્વ હેઠળ કચ્છના રણમાં યુટિંગ એટલે કે પાણી સિવાય પણ ચાલી શકતી એક વજનમાં હલકી સઢવાળી નૌકા ચલાવવાનું સાહસ કર્યું હતું. જવાનો કચ્છના રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે. 670 સ્વતંત્ર એર ડિફેન્સ બ્રિગેડના બ્રિગેડિયર રવિન્દ્ર સિંહ ચીમાના અભિયાનને ફ્લેગ ઓફ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત 18 જવાનોએ ભાગ લીધો છે. કચ્છના ગોરડો ખાતે શરૂ કરવામાં આવેલ સાહસિક અભિયાન 9 દિવસની સફર બાદ ગોરડો ખાતે અભિયાનનું સમાપન કરવામાં આવશે. આર્મીના 18 જવાનોએ 9 દિવસ સુધી કચ્છના રણમાં સફર કરીને 450 કિલોમીટરનું અંતર કાપી કચ્છના રણની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે. ધોરડો ખાતે લેન્ડ ચેટિંગ એક્સપીડિશન ભાગ લીધેલ તમામ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CDS TV, કચ્છ.